حيدر. الله أكبر الله أكبر، ذبح الحسين يا حيدر، ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر، ذبح الحسين يا حيدر، ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين، واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين أما بعد. فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: لا يكلف الله نفسا إلا وسعها، صدق الله العلي العظيم. Respected مؤمنين and مؤمنات، السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى انسانوں نے، کوئی پن انسان نے એની શક્તિ અને તાકાત કરતાં વધારે તકલીફ નથી આપતો. અલ્લાહે જે દીન આ દુનિયામાં મોકલાવ્યો છે એ ઇન્સાનની જરૂરત છે, જેથી ઇન્સાન આ મુખ્તસર અને ટૂંકી જિંદગીમાં અને હંમેશાની જિંદગી કે જે મોત પછી આવવાની છે એમાં ઇન્સાન સફળતા મેળવી શકે અને કામયાબ થઈ શકે. જ્યારે આપણે દીનની વાત કરતા હોઈએ છીએ કે દીન જે જરૂરત છે એનું કારણ શું છે, કે અમે દીનને જરૂરત સમજીએ છીએ છતાં દીનથી અમારી જિંદગીમાં પ્રેમ જે હોવો જોઈએ એ નથી હોતો. હ્યુમન નેચર છે, ઇન્સાની ફિતરત છે કે જે જિંદગીની જરૂરત છે એને ઇન્સાન ચાહે છે, એને ઇન્સાન પસંદ કરે છે, એનાથી ઇન્સાન મોહબ્બત કરે છે. માલ જિંદગીની જરૂરત છે, રિસ્ક જિંદગીની જરૂરત છે, બીજી ઘણી એવી જરૂરતો છે અમારી જિંદગીમાં, અમે એનાથી પ્રેમ કરીએ છીએ, અમે ચાહીએ છીએ અને અમે એના માટે કોશિશ કરીએ છીએ. દીન જે અમારી રૂહની જરૂરત છે, તો જેટલી એના માટે કોશિશ હોવી જોઈએ, જેટલું આપણે એનાથી પ્રેમ કરવું જોઈએ, એટલું આપણી જિંદગીમાં દીન માટે કોશિશ પણ નથી અને દીન માટે પ્રેમ પણ નથી. કોઈ એક કારણ તો છે કે જે આ જિંદગીમાં અમે જોઈએ છીએ પોતાની જિંદગીમાં. હંમેશા એક વાત યાદ રાખવાની છે કે દીન કે જે અલ્લાહ મોકલાવ્યો છે એ દીન જે છે કુરાનમાં છે અને નબી અને આલે નબીની જિંદગીમાં છે. દીન એટલે શું? જે અલ્લાહે કુરાનમાં કીધું છે, જેનો હુકમ આપ્યો છે એ દીન છે. નબી અને આલે નબી જે પોતાની પવિત્ર જિંદગીમાં કરીને ગયા છે એનું નામ દીન છે. બની શકે છે, બની શકે છે, આ શક્ય છે, પોસિબલ છે કે કુરાનને અમે ન સમજી શકીએ. જો આપણે સમજવાની કોશિશ કરવી જ જોઈએ, પણ બની શકે છે કે મુસલમાનો જે છે દુનિયામાં એ કુરાનને વાંચતા તો હોય પણ સમજતા ન હોય. એ પણ પોસિબલ છે
કે નબી અને આલે નબી આલેહમુસલાત વસલામની જિંદગી જે છે જેવી રીતે આપણે વાંચવી જોઈએ, એની સ્ટડી કરવી જોઈએ, આપણે એવી રીતે સ્ટડી નથી કરતા, જેના હિસાબે આપણે દીનને સરખી રીતે સમજી નથી શકતા. એનો મતલબ એ નથી કે જો આપણે કુરાનને સમજી ન શકતા હોય, નબી અને આલે નબીની પવિત્ર જિંદગી જે છે એની સ્ટડી માટે આપણે ટાઈમ જે છે કાઢતા નથી અને સ્ટડી નથી કરતા, તો એનો મતલબ એ નથી કે આપણા દિલમાં દીનથી પ્રેમ ન થઈ શકે. ઇસ્લામ જે છે એ બહુ સહેલો ધર્મ છે, ઇસ્લામ જે છે એ બહુ પ્રેક્ટિકલ રિલિજન છે. બીજા રિલિજનમાં આપણે જોવા જઈએ તો એમાં ઘણી બધી જે છે હાર્ડશિપ છે, મુશ્કેલીઓ છે. તમે અલ્લાહને જો પ્રેમ કરવા માંગતા હો, તમારા દિલમાં જો ધર્મની મોહબ્બત હોય અને તમને જોતું છે કે તમે અલ્લાહથી વધારે મોહબ્બત કરો અને તમારા દીન અને ધર્મથી વધારે મોહબ્બત કરો, તમારે આ મૂકવાનું છે ને આ મૂકવાનું છે ને આ મૂકવાનું છે, ફેમિલીને તમે સાઈડમાં રાખો, સોસાયટીને તમે સાઈડમાં રાખો, તમારી જિંદગી જે સારી હોવી જોઈએ એ જિંદગીને તમે બગાડી નાખો તો તમને ધર્મ મળશે અને ખુદા મળશે. ઇસ્લામમાં એમ નથી. ઇસ્લામ જે છે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ રિલિજન છે, બહુ સિમ્પલ અને સહેલો ધર્મ છે કે જેમાં અલ્લાહ જે છે એ બંદાઓને તકલીફ આપવા નથી માંગતો. સહેલો ધર્મનો મતલબ એ છે કે અલ્લાહ જે છે બંદાઓને તકલીફ આપવા નથી માંગતો. એટલે આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ જ્યારે જુદા જુદા લોક જે છે આપની સેવામાં આવીને કહ્યું કે હું તો ગોશ્ત ખાવાનું બંધ કરી દીધો છું, સારા કપડાં પહેરવાનું બંધ કરી દીધું છું, કોઈ પણ હું ફંક્શનમાં જાતો નથી અને કોઈ જાતની ખુશીને નજદીક હું નથી જાતો, મારી ફેમિલી અને વાઇફને પણ મૂકી દીધો છું, તો આપે ફરમાયું કે આ ધર્મ નથી, આનું નામ જે છે દીન નથી. પછી ફરમાયું કે લા રોહબાનિયત ફિલ ઇસ્લામ, ઇસ્લામમાં જે છે રોહબાનિયત નથી, દેર ઇઝ નો મંકહુડ ઇન ઇસ્લામ. તમે સમાજ અને સોસાયટી અને ફેમિલીને મૂકીને અલ્લાહને ગોતતા હો તો તમને અલ્લાહ નહીં મળે, ત્યાં શૈતાન તમને મળશે. ફેમિલીમાં રહીને, ફેમિલી સાથે મોહબ્બત કરીને, તમારી જિંદગી જે ખુશી જે છે એ ખુશીઓને હાંસિલ કરીને, અલ્લાહે જે હલાલ નેમતો તમારા માટે પેદા કરી છે એને ઉપયોગમાં લાવીને પછી તમે અલ્લાહની નજદીકી મેળવી શકો છો. કેટલો સ્ટ્રેટ ફોરવર્ડ ધર્મ છે, કેટલો સિમ્પલ ધર્મ છે કે ઇસ્લામ જે છે. હવે ધર્મની જો મારે બિગિનિંગ અને શરૂઆત કરવી હોય, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો જે પ્રેમ છે, અલ્લાહની જે મોહબ્બત જે છે એને મારે હાસિલ કરવી હોય, તો મારા માટે જે છે મદરસામાં જવાની જરૂરત નથી. મદરસામાં જવું જોઈએ, સ્કૂલમાં જવું જોઈએ, યુનિમાં જવું જોઈએ, તાલીમ હાસિલ કરવી જોઈએ, પણ અલ્લાહએ ધર્મ જે છે બહુ સિમ્પલ રાખ્યો છે, આસાન રાખ્યો છે. કોઈ એમ કહી શકે કે મારો જમાનો એવો હતો કે અમારી પાસે મુઅલ્લિમ હતા નહીં, અમારી પાસે આલિમો હતા નહીં, અમારી પાસે ટીચર હતા નહીં, અથવા એ જમાનામાં પણ અમે એવી જગ્યાએ છીએ અથવા એવી જગ્યાએ છીએ જ્યાં પોસિબલ છે, અવેલેબલ છે, પણ અમારી પાસે ટાઈમ નથી. એવા લોકો માટે પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ધર્મને જે છે સિમ્પલ બનાવ્યો છે. સિમ્પલ કે કાલે કયામતના દિવસે કોઈ એમ ન કહી શકે કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી નહીં, મારી પાસે મોકો હતો નહીં, મારી પાસે સમય હતો નહીં કે હું તારા અને તારા દીનથી પ્રેમ કરું અને એના ઉપર જિંદગી બસર કરું. અલ્લાહ કહે છે ધર્મ જે છે, દીન જે છે એ મદરસામાં નથી, એ સ્કૂલમાં નથી, એ કિતાબોમાં નથી. ધર્મ જે તમારી જરૂરત છે રૂહની, એ તમારા ઘરમાં છે. ધર્મને તમે કિતાબોમાં ગોતવા નહીં જાઓ, ધર્મને તમે મદરસામાં ગોતવા નહીં જાઓ, ધર્મને તમે જે છે મોટા મોટા સ્કૂલોમાં ગોતવા નહીં જાઓ, ધર્મ જે છે તમે મોટા મોટા આલિમો પાસે ગોતવા નહીં જાઓ. ધર્મ, પહેલું ધર્મ જે છે એ તમારા ઘરમાં છે. જો એ ધર્મ તમને, એ દીન તમને મળી જાય તો ઓટોમેટિકલી તમને ઇસ્લામ અને અલ્લાહથી મોહબ્બત શરૂ થઈ જશે. આજે આપણે ઘણી વાતમાં શંકા કરીએ છીએ. આપણા બાપ દાદાઓ માનતા હતા, આપણે માનવા માટે તૈયાર નથી. આપણે ટીકા કરીએ છીએ, આપણે ઓબ્જેક્શન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, શા માટે
અમારી કમ્યુનિટીમાં મુશ્તહિદની રિસ્પેક્ટ નથી. શા માટે? અમે ધીરે ધીરે તકલીદ અને મુશ્તહિદથી દૂર થતા જઈએ છીએ. શા માટે? અમારા દિલોમાં નબી અને આલે નબીનો જે પ્રેમ હોવો જોઈએ, જે મોહબ્બત હોવી જોઈએ, એ કેમ ઓછી થતી જાય છે, વધતી નથી? શા માટે કુરાનના જે આયતો છે એમાં હુકમ જે છે એમાં અમે શંકા કરીએ છીએ? શા માટે ગળેથી વાત ઉતરતી નથી? શા માટે અમે પીક એન્ડ ચૂઝ કરીએ છીએ ઇસ્લામમાં? જે અમને પસંદ હોય, અમારા ઇન્ટરેસ્ટમાં આગળનું અગેન્સ્ટ હોય છે, અમે એને મૂકી દઈએ છીએ અને પછી કહીએ છીએ આ તો મૌલવી મુલ્લાની વાત છે. કારણ શું છે? કારણ તો છે એનું, કંઈક તો કારણ હોવું જોઈએ. કારણ વગર જે છે કોઈ વસ્તુ હોતી જ નથી. કારણ તો છે. એ કારણ શું છે? કારણ એ છે કે ધર્મ, દીન, ઇસ્લામ જે અમારા ઘરમાં જે છે એના ઉપર આપણે અમલ નથી કર્યા. આપણે ધર્મ બારે ગોથવા ગયા. ધર્મ એટલે ઘરમાં એટલે શું? ઘરમાં જે સૌ કરતા સારામાં સારો ધર્મ છે એનું નામ છે માં અને બાપ. મારા દિલમાં જો મારા મા બાપની મોહબ્બત નહીં હોય, હું મારા મા બાપનો એહતરામ અને રિસ્પેક્ટ નહીં કરું, તો આ શક્ય નથી કે હું કોઈ આલિમ અને મુશ્તહિદનો રિસ્પેક્ટ કરું. મારા દિલમાં જો મા બાપની મોહબ્બત ન હોય તો નબી અને આલે નબીની મોહબ્બત કેમ પેદા થાય? મારા દિલમાં જે છે મા બાપની રિસ્પેક્ટ ન હોય તો હું જે છે ઇસ્લામ અને દીન અને ખુદાથી મોહબ્બત કેમ કરું? હું મારા જવાન ભાઈઓને કહેવા માગું છું, મારા બુઝુર્ગો જે છે મારી કરતાં વધારે જાણે છે, એને કંઈ કહેવાની જરૂરત નથી. એ તો એમ કહેશે અમે તો ઘણી બધી મજલિસો સાંભળી છે. પણ હા, એક વાત છે, ગુજરાતીમાં કહેવત છે, દીકરીને કહીને વહુને સંભળાવવું. આટલી ગુજરાતી તો સમજો છો ને? આઈ કાન્ટ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ. એની લિજ્જત જે છે એ ગુજરાતીમાં જ છે. હા, એ વાત જુદી છે કે હું કહું જે છે દીકરીને અને વહુને સંભળાવું. અમારી જિંદગીમાં, સોસાયટીમાં જે આ વસ્તુઓ જે છે એ કરપ્ટ થઈ ગઈ છે. અમારા દિલોમાં જે છે જે મોહબ્બત હોવી જોઈએ, જે રિસ્પેક્ટ હોવી જોઈએ એ નથી. એનું મેઇન રીઝન એ છે કે જે દીન ઘરમાં છે આપણે એને મૂકી દીધા છીએ. મા બાપ ધર્મ છે, ધર્મ. મા બાપ દીન છે. મા બાપ ખુદા સુધી પહોંચવાનો ઝરિયો છે. મા બાપ નબી અને આલે નબીની મોહબ્બતને હાસિલ કરવાનો બહેતરીન ઝરિયો છે. રાઝિક ખુદા છે, ખવરાવે છે મા બાપ. જિંદગી આપનાર ખુદા છે, જિંદગી સુધારનાર મા બાપ છે. આંખ આપનાર ખુદા છે, જોવાનું મા બાપ શીખાડે છે કે શું જોવું ને શું ન જોવું. પગ આપનાર ખુદા છે, ચાલતા મા બાપ શીખાડે છે. અલ્લાહે આ દુનિયામાં અલ્લાહ રહમાન અને રહીમ છે, દયાળુ છે, મર્સીફુલ છે. અમારી પાસે કોઈ દલીલ નથી કે અમે પ્રૂફ કરી શકીએ કે અલ્લાહ જે છે દયાળુ છે, અલ્લાહ જે મર્સીફુલ છે. પણ જો મા બાપ તરફ આપણે જોઈએ તો અલ્લાહની રહેમતની બહેતરીન દલીલ અને એવિડન્સ જે છે એ મા બાપ છે. મા બાપ આટલા દયાળુ છે તો પછી અલ્લાહ કેટલો દયાળુ હશે? મા બાપને પોતાની જિંદગીમાંથી તારવો નહીં. એનો તારવો એટલે અલગ નહીં કરો, આમ અલગ નહીં કરો. પછી ભલે પછી મા બાપ જેવા પણ હોય, જાહિલ હોય, અભણ હોય, અનસિવિલાઇઝ્ડ હોય, કોઈ આદાબ ન હોય, મારતા પણ હોય, જુલ્મ પણ કરતા હોય, રિવાયતમાં છે નહીં, બિલકુલ નહીં. આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અને મને ખબર છે કે હું તમારો આભારી છું. આઈ એમ વેરી ગ્રેટફુલ કે જેવી રીતે તમારે સાંભળવું જોઈએ અને હું સંભળાવું છું એવી રીતે તમે સાંભળો છો. અને આજની મજલિસ તો ખાસ છે. આપે ફરમાયું, મન ઝકરની વલમ યુસલ્લી અલૈયા ફકદ શકી. મોહબ્બત છે, મોહબ્બત. વમન અદરક રમઝાન
فَلَمْ تُصِبْهُ الرَّحْمَةِ فَقَدْ شَقِي وَلَمْ أَدْرَكَ أَبَوَيْهِ أَحَدُهُمَا فَلَمْ يُبَرْ فَقَدْ شَقِي આપે ફરમાયું ત્રણ દુનિયામાં ત્રણ જાતના માણસો જે છે એ અનફોર્ચ્યુનેટ છે, બદબખ્ત છે, શકી છે, ઝાલિમ છે. ઝાલિમ અલ્લાહની નજરમાં એની કોઈ રિસ્પેક્ટ નથી, આખરતમાં એના માટે કોઈ શેર નથી, આખરતમાં એના માટે કોઈ ભલાઈ નથી. ત્રણ એવા માણસો છે. પહેલો માણસ એ છે, આપે ફરમાયું કે જે મને યાદ કરે, ધ વન હુ રિમેમ્બર્સ મી. નબી ફરમાવે છે જે મને યાદ કરે, જે મને યાદ કરે અને મારા ઉપર સલવાત ના પડે એ શકી છે, એ અનફોર્ચ્યુનેટ છે. કાયનાતમાં અલ્લાહની ઝાત પછી જો કોઈ મોસ્ટ ઓનરેબલ હોય તો અલ્લાહના નબી છે. તમે પહોંચજો આયતુલ્લાહ સિસ્તાનીની જે મસલાની કિતાબ છે એમાં તમને આ મસલો મળશે જે હું પઢું છું, એમાં છે. ઇવન એટલે સુધી છે કે તમે નમાઝ પડતા હો, સુન્નત નમાઝ નહીં, વાજિબ નમાઝની વાત કરું છું, વાજિબ નમાઝ પણ તમે પડતા હો અને તમે નબીનું નામ સાંભળ્યું, સ્ટોપ યોર રિસાઇટેશન. પહેલા નબી ઉપર સલવાત પડો પછી રિસાઇટેશનને કન્ટિન્યુ કરો. અલ્લાહની ઇબાદતમાં અલ્લાહ વહદહુ લા શરીક છે, પણ નબી જે છે એ અલ્લાહની રિસ્પેક્ટમાં, અલ્લાહની તાઝીમમાં શરીક છે. આવી ઇબાદતમાં નહીં. નબીનું તમે જ્યારે યાદ કરો, આપણે નબીને જ્યારે યાદ કરીએ તો સલવાત પડવી જોઈએ, એટલે સુધી કે નબીનું નામ તમે લખો મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલમ, તો એના પછી પણ સલવાત લખવી જોઈએ. અરે ઘણી બધી કિતાબો તમને મળશે કે રસુલ્લાના નામ પછી જે સ્વાદ હોય છે, સ્વાદ એટલે શું છે, સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ. આપે ફરમાયું જે મને યાદ કરે, મારા ઉપર સલવાત ન પડે તો એ શકી છે, અનફોર્ચ્યુનેટ છે. બીજો ઇન્સાન જે અલ્લાહની નજરમાં શકી છે, અલ્લાહ પાસે એના માટે કોઈ રિવોર્ડ નથી, એ છે કે જેને રમઝાનુલ મુબારકનો મહિનો નસીબ થાય. રમઝાનુલ મુબારકના મહિનામાં રોઝા રાખે છે પણ કોઈ એવો કામ નથી કરતો જેને જેનાથી એને ખુદાની રહમત મળે, કોઈ એવો અમલ નથી કરતો જેનાથી એને ખુદાની રહમત મળે. જો માહે મુબારકે રમઝાનમાં ખુદાની રહેમત ન હાસિલ કરી તો એ માણસ જે છે અનફોર્ચ્યુનેટ છે. આપણે તો શું, સવારે 5-4 વાગે શહેરીનો ટાઈમ હોય, તમારી ભાષામાં ડાકુ કહે છે, ડાકુ ગુજરાતી નથી, ડાકુ મૌલાના હતા, આવ્યા અહીંયા જ આવ્યા હતા, તો એને પૂછવા આવ્યા કે મૌલાના તમે ડાકુ ખાશો, તો કે ભાઈ ડાકુથી ભાગાય, ખવાય થોડી, ડાકુ એટલે ચોર. પછી એને કીધું ડાકુ એટલે આ બધું સુહાયેલી ને ગુજરાતી ને ઇંગ્લિશ બધું મિક્સ છે તમારી, એટલે ગુજરાતી જે છે ખીચડી છે, ખીચડી. સવારનો ટાઈમ થયો, ખાધું, બસ સૂઈ ગયા. જોર માટે ઉઠ્યા, નાયા ધોયા, નમાઝ પડીને પાછા ખાટલામાં. મગરે અડધી કલાક પહેલાં ઉઠ્યા ને થોડું ગામ આમ જોયું ને થોડોક ચેનલ ફેરવે આમથી આમ, મેન્યુ રમે છે ને આસન રમે છે ને હા તેને બધી, ત્યાં ટાઈમ થઈ ગયો, બસ વડું ખુલ્લી ગયું, વડું ખુલ્લી. આપે ફરમાયું નહીં, જો ખુદા તમને તૌફીક આપે, જિંદગી આપે, માહે મુબારક રમઝાન તમને નસીબ થાય તો પૂરી કોશિશ કરજો કે એ રહમતના મહિનામાં તમને ખુદાની રહમત મળે. જો ખુદાની રહમત તમને નહીં મળે તો તમે જે છો અનફોર્ચ્યુનેટ પર્સન છો. પછી ફરમાયું કે ત્રીજો, જેની જિંદગીમાં મા બાપ હોય અથવા એક હોય, મા કે બાપ બે જીવતા હોય અથવા એક હોય, અને એની સાથે સારો વર્તાવ ન કરે, એની સાથે નેકી ન કરે, એને સર્વિસ ના આપે, એ શકી છે, અનફોર્ચ્યુનેટ છે. પછી આપણે વાત કરી
માણસો બધા બેઠા હતા, વાત કરી. અલ્લાહ ઉપર ઈમાન રાખવા વાળાઓ, હું તમને કહું છું, જ્યારે તમે ખુદાના ઘરની ઝિયારત માટે જાઓ, ખુદાનું ઘર જે છે એને તમે ચૂમો, પણ સૌ કરતાં વધારે કોશિશ કરજો કે જે ખાના કાબાનો દરવાજો છે, જેને આપણે ગુજરાતીમાં ઉમરું કહે છે, એટલે ડોર સ્ટેપ હોય છે ને, ડોર, એને ડોર સ્ટેપ ઇંગ્લિશમાં કહે છે, ઉમરું, એને તમે કિસ કરજો, બહુ સવાબ છે. તો અમુક માણસો જે છે એને રોવા લાગે, કમ્પ્લેન કરી કે અલ્લાહના નબી, અમે ત્યાં સુધી કેમ જઈ શકીએ, અમે તો બુઝુર્ગ છીએ, હવે તો અમને નસીબ નહીં થાય, અથવા અમારી પાસે કંઈ સવારી કે એવું કંઈ છે જ નહીં, અમે જે જાશું તો ફેમિલીને કોણ સપોર્ટ કરશે, ફેમિલીનું કોણ ધ્યાન રાખશે, તો આ જે છે નેકી એનાથી અમે મહેરૂમ રહીશું, આપે ફરમાવ્યું નહીં. ઇસ્લામ એવો ધર્મ છે કે જે આસાન છે, પ્રેક્ટિકલ રિલીજન છે. અલ્લાહ જ્યારે કોઈ હુકમ આપે છે તો ફક્ત એક ઇન્ડિવિજ્યુઅલને જોઈને નથી આપતો, તમામ લોકોને જોઈને આપે છે. પછી આપે ફરમાયું, જો તમને એમ જોતું હોય કે તમે ખાને કાબાનો દરવાજો જે છે એનું ફૂટ સ્ટેપ જે છે તમે એને કિસ કરો, એને તમે ચૂમો, પછી ફરમાયું, મન કબ્બલા રિજલઈ ઉમ્મિહી ફકઅન્નમા કબ્બલા અતબતલ કાબા, જો કોઈ પણ માના પગને ચૂમશે, હાથ નહીં, આપણે તો હાથને નથી ચૂમતા, શરમ થાય, શરમ, બુઢા થઈ ગયા છે, ચામડી ઓલી થઈ ગઈ છે, કાળી, કેમ એને ઓલું કરવું, એટલે સુધી આપે ફરમાયું, માયુસ નહીં થાઓ, જો કોઈ માના કદમને ચૂમશે તો અલ્લાહ એને કાબાના ડોર સ્ટેપને ચૂમવાનો સવાબ આપશે. ખાને કાબાનો ડોર સ્ટેપ જે છે એ તમારા ઘરમાં છે, ત્યાં સુધી જવાની જરૂરત નથી, ઓલ ધ વે ટુ ગો ધેર નહીં. આપે ફરમાયું કે જાઓ, માં જીવતી હોય એના પગને ચૂમો, ખાસ કરીને માં. પછી ફરમાયું, કદી પણ મા બાપને નારાજ નહીં કરતા, કેમ કે મા બાપ જે છે દીન છે, દીન. જો તમારા દિલોમાંથી મા બાપની મોહબ્બત નીકળી જશે, મા બાપનું રિસ્પેક્ટ જે છે નીકળી જશે, તમે એની સાથે નેકી નહીં કરો, તમે એની સાથે ભલાઈ નહીં કરો, તો તમને દીન જે સાચું છે એ નહીં મળે. તમારા દિલમાં દીનની મોહબ્બત નહીં આવે, તમારા દિલમાં અલ્લાહની મોહબ્બત નહીં આવે, તમારા દિલોમાં નબી અને આલે નબીની મોહબ્બત પેદા નહીં થાય. આજે અમારી સોસાયટીમાં જે ઘણી બધી વાતો થઈ રહી છે એનું મોટું કારણ એ છે કે આપણે મા બાપને મૂકી દીધા છે. મા બાપ બસ ભલે પછી ઝઈફ હોય, જવાન હોય, જે પણ હોય, રિસ્પેક્ટ છે, મા બાપ એટલે મા બાપ બસ. પણ જો આપણે મા બાપને નારાજ કરશું અથવા આપણે મા બાપને ખુશ કરશું, જો આપણે મા બાપને ખુશ રાખશું, એની સેવા કરશું, સર્વિસ આપશું, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે છે રાજી થશે. આ મા બાપ માટે પણ છે કે બચ્ચાઓ માટે દુઆ રિવાયતમાં છે, બચ્ચાઓ માટે દુઆ કરવી જોઈએ. આપણે ફરમાયું છે કે દુઆ ઉલ વાલિદ લે વલદી ક દુઆ ઇ નબી લે ઉમ્મતી, મા બાપની દુઆ જે છે બચ્ચાઓના હકમાં જે છે એવી છે જેવી રીતે નબી જે છે એની ઉમ્મત માટે દુઆ કરે છે. મા બાપ ઘરમાં જે છે નબી તરીકે છે, મા બાપને પણ દુઆ કરવી જોઈએ, પણ ખાસ કરીને બચ્ચાઓ માટે છે, ઓલાદ માટે છે કે મા બાપની રિસ્પેક્ટ કરો, મા બાપથી તમે પ્રેમ કરો. જો તમે એને સર્વિસ આપશો તમને તમારાથી ખુશ થશે, અલ્લાહ તમારાથી ખુશ થશે, દુઆ કરશે, અલ્લાહ તમારી જિંદગીને, અહીંયાની જિંદગીને, આવવાવાળી જિંદગીને કામયાબ બનાવશે. પણ જો મા બાપને ખુશ નહીં કરો, મા બાપને સર્વિસ જે જોતી છે એ તમે નહીં આપો, મા બાપની તમે રિસ્પેક્ટ નહીં કરો, અલ્લાહ સુબહાનહુ વ તઆલા એનો પનિશમેન્ટ જે છે દુનિયામાં પહેલાં આપશે, દુનિયામાં, જો મા બાપ બદ્દુઆ કરે તો. આપણે ત્યાં મુસલમાનોમાં એક બહુ મોટા આલિમે દીન જે છે થયા છે, જેને કુરાનની તફસીર લખી છે, એનું નામ છે ઝમખશરી, એની બહુ મશહૂર તફસીર છે, કુરાને મજીદની કોમેન્ટ્રી લખી છે, એનું નામ છે કશાફ, બહુ ફેમસ તફસીર છે, તફસીર કશાફ બાય ઝમખશરી. ઝમખશરી કહે છે, હું એક દિવસ જે છે સફર ઉપર જતો હતો, મોટા આલિમે દીન સફર ઉપર જતો હતો, ઠંડીનો જમાનો હતો,
અને રસ્તામાં જ્યારે અડધા રસ્તે હું પહોંચ્યો તો ઠંડી જે છે બહુ પડવા મળી. સ્નો છે, બરફ છે, ઠંડી હવા છે, કે મારી હાલત બગડવા લાગી. એટલે સુધી કે હું ચાલતો હતો, ઘોડા ઉપર બેસું તોય પગ ઠંડા થાય, ચાલું તોય પગ ઠંડા. એટલે સુધી કે મારો એક પગ જે છે એ સાવ નમ થઈ ગયો. એક આબાદી આવી, ટાઉન આવ્યું, એમાં હું ડૉક્ટર પાસે ગયો. એને કીધું, જો ભાઈ આ તો ગબડ છે, આમાં બીજો કોઈ સારા ડૉક્ટરને તમે દેખાડો. સારા ડૉક્ટર પાસે ગયો, એને કીધું કે આ તમારો પગ જે છે બીકોઝ ઓફ કોલ્ડ વેધર આ જે છે તમારો નમ થઈ ગયો છે, અને મારા પ્રમાણે આ પગ કાપવો પડશે, કેમ કે હવે આમાં ઝેર આવી ગયું છે, બ્લડ સર્ક્યુલેશન જે છે એ સાવ બંધ થઈ ગયું છે, અને હવે જે છે આ ઝેર જે છે અહીંયા ફેલાઈ ગયું છે, ધીરે ધીરે તમારા શરીરમાં ફેલાશે ને તમે મરી જશો 2-3 દિવસમાં. જેટલા પણ ડૉક્ટર હતા બધા પાસે એ ઝમકશ્રી જે છે ગયા, અને બધા એમ કીધું કે આ તમારો પગ જે છે કાપવો પડશે, નહીં તો તમે 2-3 દિવસમાં મરી જશો, ઝેર જે છે ફેલાઈ જશે. પગ કપાણો પછી એ લખ્યું છે કિતાબમાં. લોકો ભાઈ આટલો મોટો આલિમ છે, કુરાની તફસીલ લખી છે, એની દુનિયામાં આવી રીતે કે આ પગ કપાઈ ગયો એનું. પછી લખ્યું, એક દિવસ એવો હતો કે મેં મારી માની વાત ન સાંભળી. મારી મા જે છે એને મારા માટે બધું આ કરી, આ એનું પરિણામ છે મારો પગ કપાણો છે. તો લોકોએ એને પછી લખ્યું છે, કારણ શું છે? તો કે હું જ્યારે સમજદાર હતો તો ઘરમાં વોલ ઉપર જે છે એક બર્ડ જે છે નાની એવી આવીને બેસી ગઈ, અને હું ધીરે ધીરે ગયો ને બર્ડને પકડી લીધી મેં, અને પકડીને પછી એના વિંગ જે છે થોડાક થોડાક મેં કાપી નાખ્યા, અને પગમાં જે છે મેં સ્ટ્રિંગ બાંધી, દોરી બાંધી. બસ મને હતું કે હું રમું એની સાથે પ્લે. મારા મધર જે છે આવ્યા, આવીને કીધું કે દીકરા આ બેઝબાન જાનવર છે, આની સાથે આવું ન કરાય. જાનવર સાથે રમાય એ તો બેઝબાન છે, એને આવી તકલીફ ન દેવાય. એના વિંગ જે છે પંખ જે છે તે કાપી નાખ્યા છે, અને સાથે સાથે તેના પગમાં જે છે દોરી બાંધી છે, એમ ન કરાય. પણ મેં મારી માનું સાંભળ્યું નહીં અને હું રમતો હતો. આટલામાં સમહાવ જે છે બર્ડ જે છે એ બાય ફોર્સ જે છે ફ્લાય કરીને થોડીક દૂર ગઈ, અને સ્ટ્રિંગ જે છે મારા હાથમાંથી છૂટી ગઈ. તો ત્યાં એક હોલ હતું, એ હોલમાં જે છે બર્ડ ચાલી ગઈ, પણ એની થોડીક સ્ટ્રિંગ જે છે બહાર રહી ગઈ. એટલે પછી હું ખેંચવા લાગ્યો, બર્ડ જે છે નીકળતી નહોતી તો મેં ફોર્સથી ખેંચ્યું, ફોર્સથી ખેંચ્યું તો એનો પગ જે છે અલગ થઈને આવી ગયો બહારે. એટલામાં મારા મધર આવી ગયા, જોવે છે લોહી છે સ્ટ્રિંગમાં, દોરીમાં જે છે આ પગ છે બર્ડનો. તો મને કહે છે કે દીકરા મેં તને ના પાડી હતી, અલ્લાહ ખુશ નથી આ કામથી. જાનવરની સાથે બેઝબાન જાનવરની સાથે આવી રીતે ન કરાય, એની સાથે આવી રીતે રમાય નહીં. અને આ તે શું કર્યું છે? જેવી રીતે ત્યાં બર્ડનું પગ જે છે એ સેપરેટ કર્યું છે, અલગ કર્યું છે, ખુદા તારા પગને પણ કાપે. તો કે મારા મમ્મી જે છે સિન્સિયર હતા નહીં બધું આમાં, પણ કેમ કે મેં મારા મધરનું દિલ જે છે દુખાવ્યું, એનો પરિણામ એ થયો કે આજે મારું પગ જે છે કાપવામાં આવ્યું. પછી એ લખ્યું છે, તમે ગમે આટલા બુદ્ધિવાળા હો, જીનિયસ હો, લર્નેડ હો, આલિમ હો, ઇબાદત ગુઝાર હો, પણ જો મા અથવા બાપનું તમે દિલ દુખાવશો અને એની જબાનમાંથી તમારા માટે જે છે એવા શબ્દો નીકળશે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ શબ્દોને જે છે એ કુરાનની આયત બનાવી દે છે, અને એ થશે તમારી સાથે. કોશિશ કરો કે પોતાની જિંદગીમાં મા બાપને નારાજ ન કરો, જેથી મા બાપ તમારા માટે બધુઆ ન કરે, તમારા માટે દુઆ કરે. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, આ જમાનો જે છે બહુ ખરાબ જમાનો છે, ડાઉટ્સ દિલોમાં છે, આપણે ધર્મથી મોહબ્બત ઓછી થઈ ગઈ છે. મોહમ્મદ અને આલે મોહમ્મદ અલેહુસલાતુ વસલામની જે મોહબ્બત દિલોમાં હોવી જોઈએ દિવસે દિવસે ઓછી થતી જાય છે. એનું કારણ એ છે કે આપણા દિલોમાં મા બાપની મોહબ્બત જે છે પ્રેમ જે છે ઓછો થઈ ગયો છે. જે રિસ્પેક્ટ મા બાપને દેવી જોઈએ એ આપણે રિસ્પેક્ટ આપતા નથી. આ તો બધું આની વાત છે. દુઆ શું છે?
આપણા આ ટાઈમના અમુક વર્ષો પહેલાં એમની વફાત થઈ છે. એમનું નામ હતું આયતુલ્લાહ શહાબુદ્દીન મરાશી રહમતુલ્લાહ અલૈહ, મહાન આલિમીદ્દીન. અત્યારે પણ કુમમાં તમે જાશો એની મરાશી લાઇબ્રેરી છે. બહુ એક આરિફ હતા, અઝાદારે હુસૈન હતા, બહુ સારી એને સેવા કરી છે, કિતાબો પણ લખી છે, પઢાવતા હતા ઘણાને સ્ટુડન્ટ છે, અને ખાસ કરીને લાઇબ્રેરી જે છે એ બહુ ફેમસ છે કુમમાં. એને લખ્યું છે કિતાબમાં કે હું જ્યારે હરમમાં નમાઝ પઢાવવા માટે જાઉં તો લોક જે છે મારાથી મુસાફો કરે અને મારા હાથને ચૂમવાની કોશિશ કરે, પણ મને ગમે નહીં કે લોક મારા હાથને ચૂમે. લોક મારા કપડાને ટચ કરે અને ચૂમે, આટલી મને રિસ્પેક્ટ આપે લોકો, આટલી રિસ્પેક્ટ આપે. મારું નામ જે છે ઓલમાની વચમાં જે છે રિસ્પેક્ટની સાથે લેવાય. દરેક જગ્યા ઉપર નામ છે મરાશી મરાશી મરાશી. કે કારણ શું છે? પછી લખ્યું છે કે મારા મા બાપ જે છે એ બધા ઈરાનથી નજફે અશરફ એ જમાનામાં ઓલમા વધારે જે છે ત્યાં મૂવ થઈ જતા અને ત્યાં જ રહેતા અને ત્યાં જ તાલીમ હાસિલ કરતા અને પછી જે છે બચ્ચાઓને પણ આલિમ બનાવતા અને પછી બીજી જગ્યા ઉપર તબલીગ માટે જતા. તો કે મારા મા બાપ જે છે નજફમાં હતા, નમાઝ પડીને મારા ફાધર જે છે એ ઘરે આવ્યા જમવા માટે. મદરસામાં ગયા, તાલીમ આપી, નમાઝ પડવા માટે ગયા, હું પણ ગયો અને પછી હું એની પહેલાં ઘરે આવી ગયો અને એ જે છે જમવા માટે ઘરે આવ્યા. ત્યાં અમારા મધર જે છે કિચનમાં હતા અને ખાવાનું બનાવવાનું જે છે થોડુંક લેટ થઈ ગયું એ દિવસે. તો મારા ફાધર જે છે પૂછે છે કે રેડી છે ખાવાનું? તો મારા મમ્મી કહે છે કે નહીં, હજી થોડીક વાર લાગશે, અડધી કલાકની વાર લાગશે, તમે બેસો, હમણાં હું હમણાં તૈયાર કરું છું. મારા ફાધર જે છે કિતાબ લઈને બેડ ઉપર ગયા અને વાંચતા હતા, વાંચતા વાંચતા એની નીંદર આવી ગઈ અને કિતાબ જે છે એના ચેસ્ટ ઉપર છાતી ઉપર અને એ સૂઈ ગયા. 30-40 મિનિટ પછી મારા મમ્મીએ જે છે ખાવાનું જે છે રેડી કર્યું, સુફરો તૈયાર કર્યો અને મને કીધું કે તારા ફાધરને બોલાવી આવો, ખાવાનું રેડી છે. તો હું ગયો, હું રૂમમાં ગયો તો જોયું કે ફાધર જે છે સૂતા છે, કિતાબ જે છે એના છાતી ઉપર છે, સૂતા છે, ભર નિંદરમાં છે, ભર નિંદરમાં. મને થયું કે આ કેમ? મમ્મી કહે છે કે ફાધરને બોલાવો જમવા માટે, ફાધર જે છે સૂતા છે, તો હવે આ કરવું કેમ અને ઉઠાડવા કેમ? તો પગ આમ કરીને સૂતા હતા આપણે, આમ પગ કરીએ ને, બોટમ જે છે બોટમ ફીટ એ આમ હતું, તળવું જેને આપણે કહે છે. એટલે મેં શું કર્યું, મારા ચીક જે છે એને તળવાની સાથે ટચ કર્યા, 2-3 વખત ટચ કરીને પછી મેં કિસ કર્યું તો એને થોડુંક ટીકલ થયું અને આંખ ખોલી ગઈ. મને કહે છે કે મરાશી શું છે? મેં કીધું કે મમ્મી જે છે તમને બોલાવે છે, ખાવાનું રેડી થઈ ગયું છે. પછી એને કિતાબ ઉપાડી, કિતાબ ઉપાડીને મારા તરફ જોયું. મને કહે છે કે મરાશી મારી રિસ્પેક્ટ, મારો એહતરામ, મારી તાઝીમ આવી રીતે કે મારા પગને જે છે તમારું ચીક તમે અડાડ્યા છો, કિસ કર્યા છો, તમે મારાથી આટલી મોહબ્બત કરો છો, આટલી મને તમે રિસ્પેક્ટ આપો છો. પછી અલ્લાહને કહે છે કે એ અલ્લાહ, હું તારી પાસે કાંઈ નથી માંગતો, હું તારે પાસે માંગુ છું કે મારા આ ફરજંદને તારો દીનનો મોટામાં મોટો સેવક બના, તારા દીનનો ખિદમત ગુજાર બના, અને એની પાસે દુનિયાવી દોલત હોય કે ન હોય પણ ઇલ્મે દીનની દોલત જરૂરી છે. પછી લખ્યું છે કે એ લોકો, આજે મરાશી જે મરાશી છે, આજે મરાશીની જે રિસ્પેક્ટ છે, આજે મરાશી પાસે જે ઇલ્મ છે, જે પણ મરાશી પાસે છે એ પરિણામ અને રિઝલ્ટ છે મારા ફાધરની દુઆનો. મા બાપને ખુશ કરજો, જો મા બાપ તમારાથી રાજી થશે, તમારા માટે દુઆ કરશે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા મા બાપની દુઆ કબૂલ કરશે અને દુનિયા અને આખરતમાં તમને કામયાબી આપશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખાસ કરીને આપણે તો ગોતીએ, આપણે ગોતીએ, હા મારે જે છે ઝિયારતમાં જવું છે અને આટલા મારા પાસે ગુના છે, હું જ્યારે કરબલા જઈશ કે નજફ જઈશ કે મક્કા અને મદીના જઈશ પછી ત્યાં તોબા કરીશ. આપણે વાટ જોતા હોઈએ, આપણે
અથવા જે છે જુમાનો દિવસે દિવસ આવશે કે ગુરુવાર આવશે અને દુઆએ કુમેલ પડાતી હશે ત્યારે હું રોઈ રોઈને જે છે અલ્લાહ પાસે માફી માંગીશ, અથવા હું મહેફિલે અબ્બાસમાં જે છે જાઈશ, આઠમી રાત હશે અને મૌલા અબ્બાસ પાસે માફી માંગીશ. બરાબર છે, બિલકુલ સાચું છે, હોવું જ જોઈએ. પણ એનો મતલબ એ નથી કે આપણે આઠમી મહોરમનું વાટ જોઈએ, આપણે કરબલા જવાની રાહ જોઈએ. આપણે અલ્લાહે ઘરમાં જ સામાન રાખ્યો છે, ઘરમાં કંઈ જવાની જરૂરત નથી. કેવો ઇસ્લામ જે છે, સરળ ધર્મ છે, સિમ્પલ ધર્મ છે, પ્રેક્ટિકલ ધર્મ છે. નબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ આપની સેવામાં એક માણસ આવ્યો, રોતો રોતો આવ્યો અને પછી કહે છે, યા રસૂલલ્લાહ મા મિન અમલિન કબીહિન ઇલ્લા કદ અમિલ્તુ. એ અલ્લાહના નબી, તમે પૂછો કે હું શા માટે રોઉં છું, એની પહેલાં હું તમને કહું. તો કે શું છે ભાઈ? તો કે અલ્લાહના નબી, આ દુનિયામાં કોઈ એવું ખરાબ કામ નથી કે જે મેં ન કર્યું હોય. એક માણસ જે છે એ ખરાબ કામના બારામાં જે વિચારે અથવા વિચારી પણ ન શકે, બધા ખરાબ કામ મેં કર્યા છે. તો આપણે ફરમાય પછી અહીંયા શા માટે આવ્યો છો, શું છે તને? કે છે, યા રસૂલ હલ્લી મિન તૌબા, મારા માટે માફી છે? હું તૌબા કરું તો ખુદા જે છે મારા ગુનાહોને માફ કરે, હવે મને પછતાવો થાય છે, રિગ્રેટ કરું છું હું, મારા માટે તૌબા છે કે નહીં? આપે ફરમાયું, હલ લક અબવઈ અહદુન હાઈ. તું તૌબાની વાત કરે છે, મા બાપમાંથી કોઈ જીવતું છે કે નહીં? મા અને બાપમાંથી કોઈ જીવતું છે કે નહીં? તો એને કહ્યું કે મારા ફાધર જે છે જીવતા છે. કે આબી, મારા ફાધર જીવતા છે. તો આપણે ફરમાયું કે ફઝહબ, અલ્લાહના નબી છે, કુરાનમાં અલ્લાહે ફરમાયું છે, જ્યારે તમે તમારા નફસો ઉપર જુલ્મ કરો, જ્યારે તમે ગુનાહ કરો, તો અલ્લાહના રસૂલ પાસે આવો. અલ્લાહના રસૂલ જે છે એ તમે અલ્લાહના રસૂલને વસીલો બનાવો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલના વસીલાથી તમારા ગુનાહોને માફ કરી આપશે, કેમ કે અલ્લાહ ગફુરુર રહીમ છે. વસીલો બેઠો છે સામે. અલ્લાહના રસૂલ એમ નથી કહેતા કે હું તો છું. આપે ફરમાયું કે તારા પેરેન્ટ્સમાંથી કોઈ જીવતું છે કે નહીં? કહે છે કે મારા ફાધર જે છે જીવતા છે. આપે ફરમાયું ફઝહબ ફબિર, જા બાપ પાસે અને બાપ સાથે સારો સુલૂક કર, ગુડ બિહેવિયર, બાપને રાજી કર, એની સેવા કર, ખુદા તારા ગુનાહોને માફ કરી આપશે. ફતવલ્લા, જ્યારે એ જવા લાગ્યો તો આપે ફરમાયું કાનત ઉમ્મુ, માને હું વિશ કરું છું કે કાશ કે આ ગુનેગારની માં જીવતી હોત, કાશ કે આ ગુનેગારની માં જીવતી હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા માને રાજી કરે કે અલ્લાહ ગુના માફ કરી આપે. દુઆને કબૂલ કરાવવી હોય, દીનની મોહબ્બત મેળવી હોય, આપણા ઘરમાં જ દીન છે, એ મા બાપ છે, ગુના ખુદાથી માફ કરાવવા હોય, આપણા માટે બહેતરીન વસીલો જે છે એ મા બાપ છે. મા બાપને કહેવાની જરૂરત નથી કે મેં આ ખરાબ કામ કર્યું છે, આ ખરાબ કામ કર્યું છે. અલ્લાહને સામે રાખીને મા બાપની સેવા કરતા જશો, અલ્લાહ ગુનાને માફ કરતો જશે. અટલે સુધી છે, અટલે સુધી. આપે ફરમાયું, જ્યારે તમે નમાઝ પડતા હોય, તમારી સુન્નતી નમાઝ હોય, જો બાપ બોલાવે તો જવાબ નહીં આપો, નમાઝને નહીં તોડો. સુન્નતી નમાઝ, વાજિબ નહીં, સુન્નતી નમાઝ, સુન્નતી મુસ્તહબ્બી સલાત જે છે જેમ પડતા હો, બાપ જે છે બોલાવે છે, તમે જવાબ નહીં આપો. પણ જો માં બોલાવે તો આપે ફરમાયું છે નમાઝને તોડી નાખો, માં પાસે જાઓ. લોકોએ પૂછ્યું શા માટે? તો આપે ફરમાયું, અલ જન્નતુ તહતા અકદામિલ ઉમ્મહાત, નમાઝ તમને જન્નતમાં લઈ જાય છે, પણ તમારી જન્નત જે છે એ માના પગના નીચે છે. જન્નત તમે બોલાવે અને તમે જન્નત તરફ ન જાઓ, અટલે સુધી છે. મારું કહેવાનો મતલબ એ છે,
ખરેખર જો આપણને દીનની મોહબ્બત હોય, ખરેખર જો આપણે એમ ધારતા હોય, એમ આપણી તમન્ના હોય કે મારા દિલમાં અલ્લાહ નબી અને આલે નબીની મોહબ્બત પેદા થાય, તો સૌ પ્રથમ જે છે એ મા બાપથી મોહબ્બત જરૂરી છે. મા બાપની મોહબ્બત નહીં તો અલ્લાહની મોહબ્બત નહીં, મા બાપથી મોહબ્બત નહીં તો રસૂલ અને આલે રસૂલની મોહબ્બત નહીં. અલ્લાહે અમારા માટે જે દીન બનાવ્યો છે એ દીનનું નામ જે છે પેરેન્ટ્સ છે, મા બાપ છે. મા બાપ જે કહે એ કરો, મા બાપ જે રોકે તમે રૂકી જાઓ અને મા બાપને તકલીફ નહીં આપો. એક મા કરબલામાં છે, કરબલામાં મા બાપની ઇતાત, મા બાપની સેવા એટલે શું છે એ આપણને કરબલાથી જાણવા મળે છે. મા બાપ એટલે શું? બેવા છે મા, એનું નામ હતું હઝરતે ઉમ્મે ફરવા. જનાબે કાસિમ અલૈહિસ્સલામના માદરે ગિરામી, જનાબે ઉમ્મે ફરવા જવાનીની ઉંમરમાં બેવા થઈ ગયા. જ્યારે મૌલા હસન મુશ્તબાની શહાદત થઈ ત્યારે જનાબે કાસિમની ઉંમર જે છે 1.5 વર્ષની હતી, 1.5 વર્ષની. જનાબે ઉમ્મે ફરવાએ જોયું કેવી રીતે ઇમામે હસન મુશ્તબાને લોહીની ઉલટી થાય છે, કાળજું જે છે એ કેવી રીતે કટકે કટકે લોહીમાં ઉલટીની સાથે નીકળે છે, આટલા પેઇનની સાથે, દર્દની સાથે ઇમામે હસન મુશ્તબાની શહાદત. એક માં જ્યારે જવાનીમાં બેવા થઈ જાય છે તો એની ઉમ્મીદ ફક્ત એની ઔલાદ હોય છે, એની ઔલાદ. મૌલા હસન મુશ્તબાની હાલત સાવ નાજુક હતી, બસ દુનિયાથી જવાની તૈયારી છે. ઇશારાથી જનાબે ઉમ્મે ફરવાને બોલાવે છે, ઉમ્મે ફરવા અહીંયા આવો, મારી પાછે, મારી પાસે આવો, નજીક આવ્યા. પોતાના હાથ ઉપર જે બંધેલું તાવીઝ હતું મૌલા હસન મુશ્તબા કાઢે છે અને જનાબે ઉમ્મે ફરવાને આપે છે. એ ઉમ્મે ફરવા, જ્યારે મારો ફરઝંદ કાસિમ જવાન થઈ જાય, સમજદાર થોડોક થઈ જાય, ત્યારે તમે એના હાથ ઉપર આ તાવીઝને બાંધી દેજો, પણ ખોલતા નહીં તાવીઝને, ખોલીને વાંચતા નહીં. અને હા, હું તમને આટલું કહું છું કે જો કોઈ એવી મુસીબત હોય કે એનો હલ તમારી પાસે ન હોય તો આ તાવીઝને ખોલીને વાંચી લેજો, તમારી મુશ્કેલ આસાન થઈ જશે. મૌલા હુસૈન, મૌલા હુસૈન કરબલામાં આવ્યા, ઉમ્મે ફરવા સાથે હતા, જનાબે કાસિમ સાથે હતા. 12.5 કે 13 વર્ષની ઉંમર હતી જનાબે કાસિમની. શબે આશૂર આવી, રાત છે, અંધારું છે, મૌલા પોતાના ખેમામાં બેઠા છે, ઇબાદત કરે છે. આટલામાં મૌલાને લાગ્યું કે મારી જમણી સાઈડ ઉપર કોઈ બેઠું છે અને મને કિસ કરે છે, મારા હાથને ચૂમે છે. આમ જોયું તો જનાબે કાસિમ હતા. જનાબે કાસિમને છાતીથી લગાડે છે અને કહે છે, કાસિમ ખેમામાં તમારા માદરે ગિરામી એકલા છે, જાઓ મા પાસે જાઓ. તો કે ચચા, મારા મધરે મને અહીંયા મોકલાવ્યા છે તમારી પાસે, એટલે હું આવ્યો છું. તો કે શું છે? તો કે મારે તમને એક વાત પૂછવી છે. મારા માદરે ગ્રામી કે છે, પૂછો જઈને તમારા ચાચાને કે મૌલા કાલે શહીદ થવાના છે બધાએ, હું તમને આટલું પૂછું છું કે મારું નામ છે કે નહીં લિસ્ટમાં, મારું નામ છે કે નહીં. બસ એ વખત પાછા મૌલા જે છે હક કરે છે, કાસિમના જિસ્મને સૂંઘે છે કે કાસિમ તમને ખબર છે તમારા શરીરથી મારા ભાઈ હસનની ખુશ્બુ આવે છે. હું
હું તમને જ્યારે જોઉં છું તો મારો ભાઈનો જે છેલ્લો સમય હતો એ મને બહુ રોવરાવે છે. એમ કરીને પાછા ખુશ્બુ શરીરને સૂંઘે છે. એ કાસિમ, તમે મારા ભાઈ હસનની નિશાની છો. તો કે મૌલા, હું તમને સવાલ કરું છું, કાલે જે લોકો શહીદ થવાના છે એમાં મારું નામ છે કે નહીં? બસ એક વખત મૌલા રડીને કહે છે, એ કાસિમ, કાલે તો તમારો ભાઈ અલી અસગર પણ શહીદ થશે. બસ આ સાંભળીને જનાબે કાસિમ બેચેન થઈ ગયા. એ ચાચા, શું ઝાલિમો ખેમામાં આવીને મારા ભાઈને કત્લ કરશે? મૌલા કહે છે, નહીં નહીં, એ કાસિમ, મારો અસગર મારા હાથ ઉપર શહીદ થશે. સવાર પડી, અલી અકબરની અઝાન આવી, હુસૈન અને હુસૈનના સાથીઓએ નમાઝ પઢી, કુરબાની શરૂ થઈ, એક એકની લાશ આવવા મળી. જનાબે ફરવા કાસિમને બોલાવીને કહે છે, એ કાસિમ, હજી સુધી તમે જીવતા છો? મારી તમન્ના છે, મારી તમન્ના છે તમારા હાથોમાં મહેંદીની જગ્યા ઉપર, મહેંદીની જગ્યા ઉપર હું લોહીને જોઉં. એ કાસિમ, હું તમને લોહીમાં જોવા માંગુ છું. એ કાસિમ, જાઓ તમારા ચાચા ઉપર કુરબાન થઈ જાઓ. જાય છે, પાછા જાય છે. એ ચાચા, મને મરવાની રજા આપો. મૌલા જોઈને કહે છે, હે કાસિમ, તમે મારા ભાઈની નિશાની છો. બે ત્રણ વખત સુધી કાસિમ આવ્યા, રજા ન મળી. ત્યારે ખેમાના દરવાજા ઉપર જનાબે ઉમ્મે ફરવા, જનાબે ઝૈનબની સાથે આવ્યા. એ શહેજાદી ઝૈનબ, મૌલાની સેવામાં આ પત્ર આપી દો અને મૌલાને કહો વાંચે. આ તાવીઝ ખોલીને મૌલાની સેવામાં લઈ જવામાં આવ્યું. મૌલા કાસિમને જોવે છે, એ પત્રને જોવે છે. એક વખત કાસિમને બધ ભીડી ગયા, એ મારા કાસિમ, આ ભાઈની વસિયત નથી, તારી મોતનો પેગામ છે. એ કાસિમ, એ કાસિમ, જાઓ જાઓ. આટલામાં જનાબે ઉમ્મે ફરવા બારેથી કહે છે, એ મૌલા, એક તમન્ના છે, બસ એક તમન્ના, થોડીક વાર માટે તમે કાસિમને ખેમામાં રાખો, મારી તમન્ના છે. હસને મુશ્તબાનો અમામો કાસિમને પહેરાવો. મને ખબર છે મારો ફરજંદ બહુ ઉંમરમાં નાનો છે, પણ વારિસે હસન છે, હસનનો વારિસ છે. મારે એક વખત હસને મુશ્તબાનો અમામો કાસિમના માથા ઉપર જોવો છે. ઉમ્મે ફરવા અમામો લઈને આવ્યા. મૌલાએ ભાઈનો અમામો કાસિમના સર ઉપર બાંધ્યો. એ કાસિમ, ખુદા હાફેઝ. ઉમ્મે ફરવા જોતા રહી ગયા. કાસિમ મેદાનમાં ગયા. થોડીક વાર પછી આવાજ આપી, યા અમ્મા અદરિકની. કિતાબમાં એક શબ્દ છે, જટલી જલ્દી અને બેચેનીથી હુસૈન કાસિમની અવાજ ઉપર ગયા છે, કોઈની અવાજ ઉપર નથી ગયા. બસ એક વખત તલવાર ઉપાડી મેદાન તરફ જાય છે. એ કાસિમ, હું આવું છું. બેટા કાસિમ, હું આવું છું. બેટા કાસિમ. એટલામાં મક્તલમાં ગયા. કાસિમ જોવે છે, ઝાલિમ સર કાપવાની તૈયારી કરે છે. એ ચાચા, જલ્દી આવો. એ ચાચા, જલ્દી આવો. મૌલાએ તલવાર કાઢી, ઝાલિમો ભાગવા લાગ્યા. વચમાં કાસિમનો જિસ્મ, પસલીઓ તૂટી ગઈ. એ મૌલા, મુસીબતમાં કાસિમ તમારા સાથે શરીક છે, તમારી લાશ પણ પામાલ થઈ, પણ આટલો ફરક છે, તમારી લાશ શહાદત પછી પામાલ થઈ કાસિમની જિંદગીમાં. હુસૈન કદી પણ આટલા માયુસ નથી દેખાણા. જે કાસિમની મૈયત ઉપર માયુસી હતી, અબાને ઉતારે છે જમીને કરબલા ઉપર પાથરી. કાસિમની લાશ બહુ જખમી હતી, હુસૈન કેમ ઉપાડે? અબામાં લાશ રાખી, એક પોટલાની જેમ હુસૈન લઈ
જે પણ શહીદ થતો હતો મૌલા ખેમામાં લાશ લઈ જતા હતા, ઝૈનબે કુબરા માતમ કરતા હતા, બીબીઓ આવતી હતી, ઘણી વાર થઈ ગઈ, ઝૈનબ ખેમાના દરવાજા ઉપર છે, એટલામાં આવાજ આવી, એ ઝૈનબ મારા કાસિમ ને લઈ જાઓ. ઝૈનબ ખેમાની બારે આવ્યા, કે છે મારો કાસિમ ક્યાં છે, મારો કાસિમ ક્યાં છે? મૌલા હુસૈન ખંભા ઉપરથી જમીન ઉપર લાશ રાખી. એ ઝૈનબ એક વાત તમને કહું, આ જે કાસિમ ની હાલત છે, ધીરે ધીરે બોલો, એમ ના થાય ઉમ્મે ફરવા સાંભળી લે. પાછળ ઉમ્મે ફરવા આવી ગયા, કાસિમ ની લાશ જોઈ, એ બીબીઓ મને મુબારકબાદ આપો, મારો કાસિમ હુસૈન ઉપર કુરબાન. لعنة الله على القوم الظالمين وسيعلم الذين